સંરક્ષણ અધિકારીઓ અને શહેરીજનોના આરોગ્યની કંઈ જ પડી ન હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે અનેક વિભાગોમાં ગંદકીનું સામ્રાજ્ય છે, તો લીંબાયત મીઠી ખાડી વિસ્તારમાં કેમિકલ યુક્ત પાણી આવતા લોકો માંદા પડી રહ્યા છે. પરંતુ જાડી ચામડીના અધિકારીઓ અને પદાધિકારીઓનું પેટનું પાણી હલતું નથી. સુરત મહાનગરપાલિકા લોકો પાસેથી સારામાં સારી અને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ આપવા માટે કરોડો રૂપિયા ટેક્સ રૂપે વસૂલ કરે છે. પરંતુ તે રૂપિયા માત્ર પોતાના ભ્રષ્ટ અધિકારીઓ અને પદાધિકારીઓ માટે જ વસૂલાતા હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે શહેરના અનેક વિસ્તારોમાં વિવિધ સમસ્યાઓથી લોકો પરેશાન છે, ત્યારે હાલમાં મિશ્ર ઋતુ હોય લોકો બીમારીમાં પડી રહ્યા છે. ત્યારે લીંબાયત મીઠી ખાડીમાં કેમિકલ યુક્ત પાણી આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મીઠી ખાડી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગંદુ અને કેમિકલ યુક્ત પાણી વાસ મારતું પાણી આવે છે, જે અંગે સ્થાનિકોએ વારંવાર મનપા તંત્રમાં રજૂઆતો કરી છે. જોકે તેમ છતાં કોઈ નિરાકરણ ન આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. મીઠી ખાડી વિસ્તારમાં પીવાના પાણીની લાઈન ગટરની લાઈન સાથે મળી જતા લોકોએ ના છૂટકે ગંદુ પાણી પીવાનો વારો આવ્યો છે. હાલ મીઠી ખાડી વિસ્તારમાં લોકોને ખંજવાની બીમારી પણ થઈ ગઈ છે અને અનેક લોકો માંદા પણ પડ્યા છે. ત્યારે લોકોએ મનપા તંત્ર સામે, સ્થાનિક નગર સેવકો અને ધારાસભ્યો સામે પણ રોષ ઠાલવ્યો હતો અને તેઓ કોઈ પણ જગ્યાએ રજૂઆત ન કરતા હોવાનો બળપો કાઢ્યો હતો. એક તરફ પ્રાથમિક સુવિધાઓ આપવાની મોટી મોટી વાતો કરનાર સુરત મહાનગરપાલિકા મીઠી ખાડી વિસ્તારના જ શ્રમજીવીઓ માટે કંઈક વિચારે તેવી હાલ તો તાતી જરૂર છે. બ્યુરો રિપોર્ટ સુરત.